વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 9 ગણિત પ્રકરણ 11 રચનાઓ. મિત્રો રચનાઓ વિશે આપણે 8મા ધોરણમાં ભણી ગયા છીએ કે જેમાં કોઈ ચોક્કસ પ્રકારનો ત્રિકોણ, કોઈ ચોક્કસ પ્રકારનો ચતુષ્કોણ, કોઈ ખૂણો બનાવવો હોય તો એના માટે આપણે પરિકર છે, માપપટ્ટી છે, કોણમાપક છે, કાટખૂણિયા છે વગેરે જેવા ભૌમિતિક સાધનોની જરૂર પડતી હોય છે. અને આવા સાધનોની મદદથી આપણે જુદા જુદા પ્રકારની ભૌમિતિક રચનાઓ કરતા હોઈએ છીએ. તો આ પ્રકરણમાં પણ આપણે આવી કેટલીક રચનાઓ સમજવાની છે. એમાં શરૂઆતમાં કોઈ ખૂણાનો પહેલી રચના છે 11.1, જેમાં આપણને કોઈ ચોક્કસ ખૂણો આપેલો છે જેનું માપ કદાચ આપેલું હોય અથવા ન પણ આપેલું હોય. એ ખૂણાનો દ્વિભાજક રચવો છે એવી રચના હોય. બીજી રચના છે જેમાં આપણને કોઈ રેખાખંડ આપેલો છે, એ રેખાખંડનો દ્વિભાજક રચવાનો છે. ત્યારબાદ જુદા જુદા માપના ખૂણા, જેમ કે 60, 30, 90, 45, 105, 75, 135, આવા જુદા જુદા માપના ખૂણાઓ રચવાના છે. ત્યારબાદ સ્વાધ્યાય 11.2 છે, એની અંદર આપણને જુદા જુદા માપ આપેલા હોય એના આધારે આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો એ સ્વાધ્યાય 11.2 માં આવશે, પરંતુ એ પહેલા એ રચનાઓ આપણે દોરીએ એ પહેલા કેટલીક પાયાની રચનાઓ, સ્વાધ્યાય 11.2 ની જે રચનાઓ દોરવાની છે એ પહેલા કેટલીક પાયાની રચનાઓ આપણે અહીંયા સમજવાની છે, જે સ્વાધ્યાય 11.1 માં છે. તો સૌથી પહેલી રચના છે અહીંયા રચના 11.1, આપેલા ખૂણાનો દ્વિભાજક રચો. ખૂણાનો દ્વિભાજક એટલે શું? તો મિત્રો આપણે કોઈ ચોક્કસ ખૂણો આપેલો છે, આ ખૂણો એબીસી છે. પેલા આપણે ખબર હોય છે ખૂણાનો દ્વિભાજક કોને કહેવાય, રચના પછી સમજવાની છે. ખૂણાનો દ્વિભાજક, દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ કરનાર, દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ કરનાર. એટલે ખૂણાનો દ્વિભાજક કોને કહેવાય, જે ખૂણાના બે સરખા ભાગ કરે. તો ખૂણો એબીસી છે, એના બે સરખા ભાગ કોણ કરે? તો આપણે કોઈ કિરણ દોરી દઈએ, ધારો કે બીડી. આ બીડી કિરણ આપણે દોર્યું જેથી ખૂણા એબીસી ના બે સરખા ભાગ થઈ ગયા. એટલે કે ધારો કે ખૂણો એબીસી 50 છે, તો એના બે સરખા ભાગ થઈ ગયા 25-25 ના. એટલે ખૂણો એબીડી 25 નો થાય છે, ખૂણો ડીબીસી પણ 25 નો થાય છે. એટલે આ ખૂણો એબીસી છે એના બે સરખા ભાગ કરે એને ખૂણા એબીસી નો દ્વિભાજક કહેવાય. ટૂંકમાં ખૂણાનો દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરે એને ખૂણાનો દ્વિભાજક કહેવાય. તો હવે આપણને એટલી ખબર પડી છે મિત્રો કે ખૂણાનો દ્વિભાજક એ શું છે, કોઈ કિરણ છે જે ખૂણાના બે ભુજની વચ્ચે આવેલું છે અને એવી રીતે આવેલું છે કે જેથી ખૂણાના બે સરખા ભાગ કરે છે. તો આવું આપણે કિરણ રચવાનું છે. તો એના માટે આપણને અહીંયા ધારો કે ખૂણો એબીસી આપેલો છે અને એ ખૂણા એબીસી નો આપણે દ્વિભાજક રચવો છે. મિત્રો ખૂણો છે એ લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ કોઈ પણ પ્રકારનો હોઈ શકે. અહીંયા ઉલ્લેખ નથી કરેલો, એવું લખ્યું કે લઘુકોણ ખૂણો એબીસી છે, તો આપણે લઘુકોણ એટલે 90 થી નાનામાં આપણે દોરવો પડે. એબીસી કાટકોણ છે તો એબીસી 90 નો દોરવો પડે. ખૂણો એબીસી ગુરુકોણ છે તો 90 થી મોટામાં આપણો ખૂણો આપણે એબીસી દોરવો પડે અને ત્યારબાદ એનો દ્વિભાજક રચવાનો છે. તો અહીંયા આપણને કોઈ ઉલ્લેખ નથી કરેલો એટલે આપણે કોઈ પણ પ્રકારનો ખૂણો લઈ શકીએ. અહીંયા આપણે ખૂણો એબીસી છે એ લઘુકોણ લઈએ છીએ. આપણે ફૂટપટ્ટીની મદદથી, માપપટ્ટીની મદદથી અહીંયા ખૂણો એબીસી લઘુકોણ દોરી દીધો છે. હવે અહીંયા આપણે રચનાના મુદ્દા લખતા જઈશું. આ ખૂણો એબીસી આપેલો જ છે એટલે એને આપણે મુદ્દામાં લખવાની કોઈ જરૂર નથી.
હવે આપણે શું કરવાનું છે તો આ ખૂણા એબીસી નો દ્વિભાજક દોરવાનું છે એટલે એના બે સરખા ભાગ કરવા છે તો મિત્રો એના માટે કોઈ પણ ખૂણો હોય લઘુકોણ હોય ગુરુકોણ હોય કે કાટકોણ હોય એનો દ્વિભાજક દોરવા શું કરીશું તો આ ખૂણાનું શિરોબિંદુ કયું છે બી તો બી ને કેન્દ્ર લઈ અને અનુકૂળ ત્રિજ્યાની એક ચાપ દોરીશું બી ને કેન્દ્ર લઈ અને અનુકૂળ ત્રિજ્યાની આ ચાપ દોરી એ ચાપ જે કિરણ બીએ અને બીસી ને ભિન્ન બિંદુમાં છેદે છે અને એ છેદ બિંદુઓ છે એને આપણે નામ આપી દઈએ ડી અને ઈ આ છેદ બિંદુઓ શું નામ આપીશું ડી અને ઈ તો અહીંયા પહેલો મુદ્દો લખીએ મિત્રો જેમ આપણે રચના દોરતા જઈએ એમ જોડે જોડે મુદ્દા લખતા જવાનું છે આખી રચના પૂરી થઈ જાય પછી એક સાથે મુદ્દા લખવાના નથી નહીં તો એમાં તકલીફ તમને પડશે ક્યારેક કોઈક મુદ્દો ભૂલી પણ જવાય એટલે આપણે જેમ જેમ એક એક સ્ટેપ કામ કરતા જઈએ એમ એનો મુદ્દો લખતા જઈશું તો પહેલો મુદ્દો લખીશું આપણે મિત્રો આપણે જ્યારે ચાપ દોરીએ છીએ ત્યારે ચાપ દોરીએ એ મુદ્દામાં ત્રણ વસ્તુ આપણે ઉલ્લેખ કરવાનો હોય બરાબર ધ્યાનથી સમજો તો મુદ્દા એકદમ સરળ છે કોઈ પણ ચાપ દોરીએ છીએ તો ચાપની અંદર ત્રણ બાબતનો સમાવેશ થાય ચાપ દોરવા માટે આપણે કેન્દ્ર કોને લીધું એક વસ્તુ આવે કેન્દ્ર બીજું આવે ત્રિજ્યા ચાપ દોરવા માટે કેટલી ત્રિજ્યા લીધી તો કોઈ ચોક્કસ ત્રિજ્યાની જરૂર નથી અનુકૂળ ત્રિજ્યા લીધી અને ત્યારબાદ એ ચાપ કોને કયા બિંદુમાં છેદે છે તો ચાપ કોને કયા બિંદુમાં છેદે છે બી એ ને ડી માં છેદે છે અને બીસી ને ઈ માં છેદે છે એટલે મુદ્દાની અંદર ત્રણ બાબતનો સમાવેશ કરીએ એટલે આપણો મુદ્દો પૂરો થઈ જાય ફરી એક વાર કઈ ત્રણ બાબત એક કોને કેન્દ્ર લઈને ચાપ દોરી બીજો ત્રિજ્યા કેટલી ત્રિજ્યા લીધી અને ત્રીજો એ ચાપ કોને કયા બિંદુમાં છેદે છે આ ત્રણ બાબતનો સમાવેશ કરીએ એટલે આપણો મુદ્દો પૂરો થઈ જાય તો પહેલું લઈએ કેન્દ્ર કેન્દ્ર કોને લીધું છે બી ને એટલે બી ને કેન્દ્ર લઈ ત્રિજ્યા કેટલી લીધી અનુકૂળ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરી જે કોને છેદે છે કિરણ બી ને ડી માં અને કિરણ બીસી ને ઈ માં છેદે તો આપણે લખી દઈએ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરી જે કિરણ બી અને ડી માં અને કિરણ બીસી ને ઈ માં છેદે એક મુદ્દો પૂરો થઈ ગયો હવે આ ચાપ દોર્યા બાદ આ ચાપના છેદ બિંદુઓ કયા છે મિત્રો ડી અને ઈ તો આપણે ડીઈ જેટલી ત્રિજ્યા લેવાની છે ડીઈ ના અડધા કરતા વધુ ગમે તેટલી લંબાઈ ચાપ લઈ શકાય મિત્રો ધ્યાનથી સમજો આ ડીઈ છે એના અડધા કરતા વધુ લંબાઈની ગમે તેટલી ચાપ લઈ શકાય ડીઈ કરતા વધારે લંબાઈની ચાપ લઈએ તો પણ ચાલે પણ અડધાથી ઓછી ચાપ ના લેવાય અડધાથી ઓછી ચાપ લઈશું તો બે ચાપ છેદશે નહીં એટલે આપણે અહીંયા યાદ રાખીશું કે ચાપનું છેદ બિંદુ છે એટલી જ ત્રિજ્યા લઈશું આ ચાપની જેટલી ત્રિજ્યા છે આ ચાપની લંબાઈ જેટલી છે એટલી જ ત્રિજ્યા લઈશું એટલે અહીં આપણે ડીઈ જેટલી ત્રિજ્યા લઈએ એક ચાપ ઈ ઉપરથી દોરીશું એક ચાપ ડી પરથી દોરીશું હવે આ બંનેનું જે છેદ બિંદુ છે એને આપણે નામ આપી દઈશું એફ મુદ્દો ધ્યાનથી સમજો મિત્રો આપણે કોને બે ચાપ દોરી છે એક ડી ને કેન્દ્ર લઈને ચાપ દોરી અને બીજી એક ડી ને કેન્દ્રની ચાપ દોરી એક ઈ ને કેન્દ્રની ચાપ દોરી વારા ફરતી દોરી છે ત્રિજ્યા કોના જેટલી લીધી છે ડીઈ જેટલી તો આ મુદ્દો આપણે ભેગો લખી દઈશું બંનેનો કે ડી અને ઈ ને ડી અને ઈ ને વારા ફરતી કેન્દ્ર લઈ ડીઈ જેટલી ત્રિજ્યાની એક એક ચાપ દોરી ડી અને ઈ ને વારા ફરતી કેન્દ્ર લઈ કેન્દ્ર કોને લીધા મિત્રો ડી અને ઈ બંને ત્રિજ્યા કેટલી લીધી ડીઈ જેટલી ત્રિજ્યા લઈ એક એક ચાપ દોરી અને બંને ચાપના છેદ બિંદુને શું નામ આપ્યું એફ
તો યા લખીશું ડી અને ઈ ને મારફતે કેન્દ્ર લઈ ડી જેટલી ત્રિજ્યાની એક એક ચાપ દોરી બંને ચાપના છેદ બિંદુને એફ નામ આપ્યું. મિત્રો નામ આપણે ગમે તે આપી શકીએ છીએ. અહીંયા જે બિંદુઓ છે એ બી સી ડી ઈ આ પાંચ બિંદુઓ સિવાય આપણે ગમે તે બિંદુ નામ આપી શકીએ. એકને એક બિંદુ બે વખત આવવું જોઈએ નહીં. તો હવે આ બી અને એફ માંથી પસાર થતો કિરણ દોરી દઈએ. બી અને એફ માંથી પસાર થતો આ કિરણ દોર્યો. તો કયું કિરણ દોર્યું મિત્રો? કિરણ બી એફ. તો આગળનો મુદ્દો આવશે કિરણ બી એફ દોર્યો જે ખૂણા એબીસી નો દ્વિભાજક છે. એટલે કે ખૂણો એબીસી છે એના બે સરખા ભાગ કોણ કરે છે? કિરણ બી એફ. એટલે કિરણ બી એફ એ ખૂણા એબીસી નો દ્વિભાજક છે. તો એ લખી દઈએ કિરણ બી એફ દોર્યું જે ખૂણા એબીસી નો દ્વિભાજક છે. તો મિત્રો અહીંયા ખૂણાના દ્વિભાજકની રચના પૂરી થઈ ગઈ. ફરી એકવાર કોઈ પણ ખૂણાનો દ્વિભાજક રચવો હોય તો ખૂણાનું જે શિરોબિંદુ છે ત્યાંથી અનુકૂળ ત્રિજ્યાની એક ચાપ દોરીશું. ચાપ ખૂણાના બંને ભુજને છેદે એ છેદબિંદુને નામ આપીશું. ત્યારબાદ આ જે ચાપના છેદબિંદુઓ છે એ છેદબિંદુ પર વારાફરતી પરિકર મૂકી અને બંને છેદબિંદુ જેટલી ત્રિજ્યાની ચાપ લેવાની અને બંને છેદબિંદુ પરથી વારાફરતી એક એક ચાપ દોરીએ. બંને ચાપના છેદબિંદુને કોઈક નામ આપી દઈએ અને એ છેદબિંદુને ખૂણાના શિરોબિંદુ સાથે જોડતો કિરણ દોરી દઈએ એટલે મિત્રો ખૂણાનો દ્વિભાજક બની જાય. તો બરાબર સમજી ગયા છો? હવે આપણે અહીંયા આ જે ખૂણાનો દ્વિભાજક દોર્યો છે તો અહીંયા આપણે ખૂણો એબીસી છે લઘુ કોણ લીધેલો છે. ખૂણો એબીસી કેવો લીધો છે? લઘુ કોણ. હવે એબીસી કાટકોણ પણ હોય શકે ગુરુ કોણ પણ હોય શકે. જો કાટકોણ હોય તો આ રીતે ખૂણો આવશે એબીસી. તો પણ આ જ રીતે એનો દ્વિભાજક રચવાનો છે. કોઈ જ ફરક પડતો નથી. બી ને કેન્દ્ર ની અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરી દઈએ. છેદ બિંદુ ને ડી અને ઈ નામ આપી દઈએ. ડી અને ઈ ઉપરથી એક એક ચાપ દોરીએ ડી જેટલી ત્રિજ્યાની. છેદ બિંદુ ને એફ નામ આપીએ. બી એફ જોડી દઈએ એટલે ખૂણાનો દ્વિભાજક બની જાય. ગુરુ કોણ હોય? ખૂણો એબીસી ગુરુ કોણ હોય તો પણ મિત્રો આ જ રીતે એનો દ્વિભાજક દોરવાનો છે. એટલે આ રીતે આપણે ખૂણો એબીસી છે એ ગુરુ કોણ દોરી દઈએ. આનો દ્વિભાજક દોરવો છે તો પણ આ જ રીતે દોરવાનો છે. એટલે રચના એક જ પ્રકારની છે. મુદ્દા પણ એક જ આવશે. ખાલી ખૂણો બદલાશે. તો લઘુ કોણ હોય ગુરુ કોણ હોય કે કાટકોણ હોય ખૂણાનો દ્વિભાજક આપણે એક જ રીતે દોરવાનો છે. તો મિત્રો અહીંયા આ ખૂણાનો જે દ્વિભાજક છે એની રચના અહીંયા પૂરી થઈ. હવે ત્યારબાદ બીજી રચના છે 11.2 આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. રચના નંબર 2 મિત્રો ત્યારબાદ બીજી રચના છે. રચના 11.2 આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. તો રેખાખંડ એબી આપેલ છે અને રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક રચવો છે. મિત્રો અહીંયા રચના ઉપર જઈએ પહેલા લંબ દ્વિભાજક કોને કહેવાય એ આપણે સમજી લઈએ. લંબ દ્વિભાજક કોને કહેવાય? આગળની રચનામાં માત્ર દ્વિભાજક હતો એટલે ખૂણાને દ્વિભાજક હોય રેખાખંડને લંબ દ્વિભાજક હોય.
લંબી ભાજક કોને કહેવાય? તો ધારો કે આ કોઈ રેખાખંડ છે આપણી પાસે, એનો લંબી ભાજક દોરવો છે. તો આમાં બે શબ્દો સમાયેલા છે, લંબ. લંબ એટલે જે કાટખૂણે છેદે એને લંબ કહેવાય, અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. લંબી ભાજક કોને કહેવાય? તો રેખાખંડ ને કાટખૂણે છેદે અને રેખાખંડના બે સરખા ભાગ કરે એવી રેખા, એને રેખાખંડ નો લંબ દ્વિભાજક કહેવાય. મિત્રો સમજો, રેખાખંડ ને કાટખૂણે છેદે અને રેખાખંડના બે સરખા ભાગ કરે. બે સરખા ભાગ કરે એટલે કે મધ્ય બિંદુ માંથી પસાર થાય. આ કોઈ રેખા દોરી આપણે એલ, જે રેખાખંડ ને રેખાખંડ એબી ને કાટખૂણે છેદે છે અને એના બે સરખા ભાગ કરે છે, એટલે કે મધ્ય બિંદુ માંથી પસાર થાય છે. આ બિંદુ એમ છે, એ રેખાખંડ નું આપણે મધ્ય બિંદુ લઈએ. તો આ રેખા એલ રેખાખંડ એબી ને લંબ છે અને એના મધ્ય બિંદુ માંથી પસાર થાય છે, એટલે કે રેખાખંડ એબી ના બે સરખા ભાગ કરે છે. તો રેખા એલ રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક કહેવાય. એટલે લંબ દ્વિભાજક ની વ્યાખ્યા એવી થશે કે આપેલા રેખાખંડ ના મધ્ય બિંદુ માંથી પસાર થતી અને રેખાખંડ ને લંબ હોય તેવી રેખાને રેખાખંડ નો લંબ દ્વિભાજક કહે છે. મિત્રો ફરી એક વાર, આપેલા રેખાખંડ ના મધ્ય બિંદુ માંથી પસાર થતી અને રેખાખંડ ને લંબ હોય તેવી રેખાને રેખાખંડ નો લંબ દ્વિભાજક કહે છે. તો હવે સમજી ગયા છો લંબ દ્વિભાજક કોને કહેવાય? આ અર્થ સમજવાનો છે શબ્દનો. લંબ એટલે કાટખૂણે છે, દ્વિભાજક તો આપણે જોઈ ગયા કે જે બે સરખા ભાગ કરે. તો હવે રેખાખંડ એબી આપેલો છે અને એનો લંબ દ્વિભાજક આપણે દોરવાનો છે. હવે અહીંયા રેખાખંડ એબી ની લંબાઈ નથી આપી, આપેલી હોય તો જેટલી લંબાઈનો રેખાખંડ, લંબાઈ જે આપી હોય એટલી લંબાઈનો દોરવાનો. અહીંયા રેખાખંડ ની લંબાઈ આપી નથી તો આપણે ઈચ્છા મુજબ ગમે તેટલી લંબાઈનો રેખાખંડ દોરી શકીએ અને ત્યારબાદ આપણે એનો દ્વિભાજક રચવાનો છે. મિત્રો આ જે રચના છે રેખાખંડના લંબ દ્વિભાજકની, આગળ આપણે ખૂણાનો દ્વિભાજક જોઈ ગયા. આ બધી રચનાઓ છે એ સ્વાધ્યાય 11.2 ની જે રચનાઓ છે એના માટે આ બધી પાયાની રચનાઓ છે, એટલે આને બરાબર ધ્યાનથી સમજવી જરૂરી છે. તો હવે આપણે જઈએ રચના નંબર બે, રેખાખંડ એબી આપેલ છે અને એનો આપણે લંબ દ્વિભાજક રચવો છે. તો એના માટે સૌથી પહેલા આપણે એક રેખાખંડ દોરી દઈશું. અહીંયા પણ લંબાઈ આપેલી નથી એટલે અનુકૂળ લંબાઈનું રેખાખંડ દોરી શકાય. આ રેખાખંડ એબી, હવે રચનાના મુદ્દા આ બાજુ લઈશું આપણે. આ રેખાખંડ એબી આપેલો છે એટલે આને આપણે મુદ્દામાં લેવાની કોઈ જરૂર નથી. હવે આપણે કોઈ પણ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો છે તો એના માટે શું કરીશું? તો આ જે રેખાખંડ એબીના બે અંત્ય બિંદુઓ છે એ અને બી, તો એ અને બી ને વારા ફરતી કેન્દ્ર લઈ, પેલા એ ને કેન્દ્ર લીધું છે અને રેખાખંડ એબી ની જે લંબાઈ છે એના અડધા કરતા વધુ લંબાઈની ગમે તેટલી ચાપ લઈ શકાય. એટલે આ અડધા કરતા વધુ છે, તમે જોઈ શકો છો, એબી જેટલી ત્રિજ્યા લઈએ તો પણ ચાલે, અડધા કરતા વધુ લંબાઈની ગમે તેટલી ત્રિજ્યા લઈ શકાય. આ એ છે, એને કેન્દ્ર લઈ અડધા કરતા વધુ લંબાઈની એક ઉપર ચાપ દોરી છે, એક નીચે દોરી છે. તો એને કેન્દ્ર લઈ એબીના અડધા કરતા વધુ લંબાઈની ચાપ એબીની ઉપર અને નીચે દોરી. એ જ રીતે મિત્રો ત્રિજ્યા એની એ જ રાખવાની છે, ત્રિજ્યા વધઘટ કરવાની નથી. હવે બી ને કેન્દ્ર લઈ આપણે ચાપ દોરી દઈએ, એક ઉપર દોરીશું, એક નીચે દોરી દઈએ. તો અહીંયા શું કર્યું આપણે? કોને કોને કેન્દ્ર લઈને ચાપ દોરી છે મિત્રો? એ ને બી ને વારાફરતી કેન્દ્ર લઈ
અને ત્રિજ્યા કેટલી લીધી 1/2 AB, AB ના અડધા, કોઈ પણ ના અડધા કરવા માટે કેટલા વડે ગુણવા પડે, 1/2 વડે, એટલે 1/2 AB કરતા વધુ લંબાઈની એક એક ચાપ AB ના ઉપરના અને નીચેના ભાગમાં દોરી. તો આપણે પહેલો મુદ્દો લખીશું A અને B ને વારાફરતી કેન્દ્ર લઈ વન/2 AB લખીએ અથવા તો AB/2 લખીએ તો પણ ચાલે. વન/2 AB અથવા AB/2 એક જ કહેવાય. વન/2 AB કરતા વધુ લંબાઈની એક એક ચાપ ક્યાં દોરી છે મિત્રો? રેખાખંડ AB ના ઉપર અને નીચે. હવે આ બંને ચાપ છેદે છે તે આપણે નામ આપી દઈએ P અને Q. તો બંને ચાપ ના છેદ બિંદુ ને શું નામ આપ્યું છે આપણે? P અને Q. બંને ચાપના છેદ બિંદુઓને P અને Q નામ આપ્યા. હવે મિત્રો આ P અને Q ને જોડતી આપણે રેખા દોરી દઈએ. P અને Q ને જોડતી રેખા દોરી દઈએ તો એ આપણો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક થશે. હવે અહીંયા છેલ્લો મુદ્દો આવશે. રેખા PQ દોરી જે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. રેખા PQ દોરી જે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. તો મિત્રો આની પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો હોય, કોઈ પણ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો હોય તો આપણે શું કરવાનું છે? રેખાખંડના બંને અંત્ય બિંદુઓ A અને B, A ઉપરથી અડધા કરતા વધુ લંબાઈની ચાપ ઉપર નીચે દોરવાની, B ઉપરથી અડધા કરતા વધુ લંબાઈની ચાપ ઉપર નીચે દોરવાની અને બંને છેદ બિંદુને જોડતી રેખા દોરી દઈએ તો એ આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક બની જાય. તો મિત્રો આ રીતે આ રેખાખંડનો જે લંબ દ્વિભાજક છે એની રચના આપણે દોરી શકીએ. તો અહીંયા આ વિડીયોની અંદર બે રચનાઓ આપણે પૂરી કરી, ખૂણાનો દ્વિભાજક અને આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક. હવે ત્યારબાદ અને પછીની રચના છે જેમાં આપણે કોઈ ચોક્કસ માપનો ખૂણો છે એ ખૂણો રચવાનો છે.